नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 11 नी अंदर प्रकरण नंबर 8 व्यक्तित्व एनी अंदर आपणे व्यक्तित्व मापननी शुरुआत करी छे। नवा मुद्दानी नवा प्रश्ननी एनी अंदर आपणे व्यक्तित्व मापननी अंदर एक पद्धति आपणे जोई गया निरीक्षणना अहेवालो। हवे आपणे बीजी पद्धतिनी आमां चर्चा करवानी छे, એ છે આત્મવૃત્તાંતમાં એમાં ત્રણ પદ્ધતિ વિશે ચર્ચા કરવાની છે। પહેલું છે મિનેસોટા વિવિધ લક્ષી કસોટી, વ્યક્તિત્વ કસોટી। ત્યારબાદ બીજી જે છે એ આઈ જેઇન્ટની વ્યક્તિત્વ પ્રશ્નાવલી, અને નંબર 3 વ્યક્તિત્વ ઘટક સંશોધનિકા જે કેટલે શોધેલી છે। તો આપણે પહેલા એ સમજીએ કે આત્મવૃત્તાંત માપ એટલે શું, તો એની ડેફિનેશન નાની એવી છે, એની હું તમને વાત કરું। ટૂંકમાં એમ કહું કે આત્મવૃત્તાંત માપ એ મનોવૈજ્ઞાનિક કસોટીઓ છે, એક પ્રકારની અલગ અલગ વ્યક્તિઓના લક્ષણોના માપન માટે રચવામાં આવેલી કસોટીઓ છે। તો હવે આપણે ડેફિનેશન જોઈએ આત્મવૃત્તાંત માપની, કે જેમાં વ્યક્તિએ અમુક પ્રકારની મૂલ્યાત્મક તુલા પર, એટલે કે પ્રશ્ન કસોટી તુલા પર શાબ્દિક પ્રતિભાવ આપવાના હોય તેને આત્મવૃત્તાંત માપ કહેવામાં આવે છે। એટલે કે તુલા હોય અંદર જે આપણે લક્ષણ કે ગુણનું માપન કરવાનું હોય એને લગતા ઘણા બધા પ્રશ્ન હોય છે, એક પ્રશ્નની યાદી હોય છે, અને એ પ્રશ્નની સામે તમારે અંદર વિકલ્પો આપેલા હોય, હા ના સંમત અસંમત સંપૂર્ણ અસંમત સંપૂર્ણ કે અને અસંમત સંપૂર્ણ અસંમત એમ અલગ 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 જેવી કસોટીની રચના એવા એના વિકલ્પો હોય છે। તો વ્યક્તિ પ્રશ્ન વાંચી અને પછીને લાગુ પડતો હોય એ રીતે જવાબ આપતો હોય, જેમ કે વ્યક્તિત્વ ચિંતાની માપની કસોટી હોય તો અંદર અથવા વ્યક્તિત્વ માપની અલગ અલગ પ્રકારના આત્મવૃત્તાંત માપો હોય છે, જેમ કે આપણે સમાયોજન લગતી કસોટી હોય તો એની અંદર પ્રશ્ન હોય કે તમને અંધારાનો ડર લાગે છે, આવો એક અંદર પ્રશ્ન હોય તો તમારે એનો જવાબ આપવાનો હોય હા માં કે ના માં। સમજી લો અત્યારે કોરોના ચાલે છે તો ઓનલાઈન એજ્યુકેશન આપણે ચાલે છે અત્યારે, તો ઓનલાઈન એજ્યુકેશન વિશે અભ્યાસ કરવો હોય તો આવા પ્રકારના માપોની રચના કરવામાં આવે તો અંદર પૂછે કે તમને ઓનલાઈન એજ્યુકેશન ફાવે છે, તમારે હા ના માં જવાબ દેવા, અથવા તો ઓનલાઈન એજ્યુકેશન અને વર્ગમાં ચલાવતા જે છે અભ્યાસક્રમ એમાંથી તમને વધારે વર્ગમાં ફાવે છે કે ઓનલાઈન, તો એ રીતે તમારે હા ના સંમત અસંમત એ રીતે તમારે જવાબો આપવાનો હોય છે। અને જેટલી કહેવાય ને વિકલ્પો હોય બધા વિકલ્પોના જવાબો આપ્યા, એટલે કે વિધેય એટલે કે જે કસોટી આપતો હોય પ્રયોગપાત્ર એને દરેકના જવાબો આપવાનો હોય હા ના માં, પછી એ કથનોનું દરેકનું મૂલ્ય હોય છે, જેમ કે 0, 1, 2 બરોબર, પછી બધા જ કથનોનો મૂલ્યનો સરવાળો કરવામાં આવે છે અને માનાંકો સાથે તેનું અર્થઘટન કરવાનું, કેટલો ટોટલ આવ્યો, પછી દરેક કસોટીના માનાંકો નક્કી કરેલા હોય છે। જેમ કે આપણે આગળ જોઈ ગયા બુદ્ધિ કસોટીની અંદર કે આપણે એમ કહીએ ને કે 70 નીચો આવે તો એને મનોદુર્બળતા કહેવાય બરોબર, પછી 100 આવે તો એને આપણે કહેવાય ને સરેરાશ બુદ્ધિઆંક કહેવાય, પછી 130 વધુ હોય તો એને પ્રતિભા સંપન્ન, એટલે આ શું આપણે એવા માનાંકો એમ દરેક કસોટીની અંદર આવા માનાંકો નક્કી કરેલા હોય છે। હવે ફરીથી જોઈ લી ફટાફટ, એટલે કે તુલામાં આપેલા કથનો પોતાને કેટલા લાગુ પડે છે તે વિશે વ્યક્તિએ વસ્તુલક્ષી રીતે હા ના સંમત અસંમત જેવા જવાબો આપવાના હોય છે। દરેક કથનોના જવાબો એટલે કે એનું મૂલ્ય 0, 1, 2 મૂલ્ય અપાય છે, બધા કથનો ના વ્યક્તિઓને મેળવેલા મૂલ્યો એટલે કે ગુણ
બરોબર એને ગુણ કહેવામાં આવે જે સમજી લો કોઈ વિધાન સાચું હોય તો એને બે ગુણ આપ્યા હોય કે એક ગુણ આપ્યો હોય એ જે રીતે એનું મૂલ્ય નક્કી કર્યું હોય એ પ્રમાણે એને ગુણ આપેલા હોય છે આ બધા જે ગુણ હોય છે એનો સરવાળો કરવામાં આવે છે અને માળાંકો સાથે તેનું અર્થઘટન કરવામાં આવે કે કેટલો ટોટલ થયો જેમ કે આપણે બુદ્ધિ આંખ શોધતા હોય તો જોઈએ કેટલો ટોટલ થયો તો કે 100 ની આજુબાજુ થયો છે તો આપણે એને સરેરાશ બુદ્ધિ કહીએ છીએ એવરેજ બુદ્ધિ કહીએ છીએ બરોબર 100 થી ઉપર હોય 130 ની આજુ તો આપણે એને પ્રતિભા સંપન્ન કહીએ છીએ એમ દરેકનું આપણે એક માનાંકો નક્કી કરેલા હોય છે અને જે કંઈ પ્રાપ્તાંકો આવે એને માનાંકો સાથે સરખાવીને અર્થઘટન કરવામાં આવે છે તો આ આપણે જરાક આત્મવૃત્તાંત કસોટી વિશેની થોડીક સમજણ મેળવી એટલે તમને ખબર પડે કે આપણે શું ભણવાનું છે કયા ટોપિક ઉપર ચર્ચા કરી રહ્યા છે હવે પહેલી જે છે મિનેસોટા વિવિધ લક્ષી વ્યક્તિ લક્ષી કસોટીઓ બરોબર તો આને આનું શોર્ટ ફોર્મ MMPI પણ કહેવામાં આવે છે આ કસોટી જે છે ને એ ખાસ કરીને મનોચિકિત્સકો માટે બનાવવામાં આવી હતી એમાં ખાસ કરીને માનસિક રોગીઓના દર્દીઓના કહેવાય નિદાનમાં અને એનો રોગ નક્કી કરવાના અને એના લક્ષણો નક્કી કરવા માટે આ ખાસ કરીને કસોટી આનો બહોળો ઉપયોગ થાય છે બહુ જ ખાસ કરીને મનોચિકિત્સક ક્ષેત્રની ક્લિનિકલ ક્ષેત્રની અંદર આનો બહુ જ ઉપયોગ થાય છે તો પેલા આપણે જોઈએ કે આ કસોટી કોણે શોધી હતી અને એનું સ્વરૂપ શું છે એની રચના કેવી છે બરોબર એની વિશે ચર્ચા કરી તો આ કસોટીની શોધ એટલે કે રચના હેથવ અને મેકલીને કરેલી છે યાદ રાખજો એક વાક્ય પ્રશ્ન પૂછાય હેથવ અને મેકલીને કરેલી છે એ મનોવૈજ્ઞાનિકો માટે મનોરોગના દર્દીઓના નિદાનમાં મદદ કરવા માટે મિનેસોટા વિવિધ લક્ષી કસોટીની રચના કરવામાં આવી હતી ખાસ કરીને આ કસોટીનું રચના કરવાનો ધ્યેય એ હતો કે જે મનોરોગીના દર્દીઓ છે એનું નિદાન કરી અને તેનો ઉપચાર કરવા માટે આ કસોટીનો ઉપયોગ કરવામાં અત્યારે તો બહુ જ આનો બહોળો ઉપયોગ ખાસ કરીને માનસિક રોગીઓના દર્દીઓ માટે એ ઉપરાંત વ્યક્તિત્વનું માપન કરવા માટે આ કસોટીની રચના પહેલી કસોટીની રચના 1940માં આમાં પ્રચાર્યું હતું પછી આ કસોટીનું સુધારેલું રૂપ એટલે કે પછી એમાં થોડા સુધારા વધારા કરી નવા પ્રશ્નો ઉમેરી જૂના જે ખામીયુક્ત પ્રશ્નો હતો એને કાઢી અને નવા એડ કરી અને ફરી એક નવું રૂપાંતર રજૂ કરવામાં આવ્યું હતું MMPI 2 એ આવ્યું હતું ઈસવીસન 1989 ની અંદર બહાર પાડવામાં આવ્યું હતું ખાસ કરીને આ કસોટી છે ને મનોવિકૃતિઓ શોધવામાં આમાં ખૂબ જ અસરકારક છે વ્યક્તિને કોઈ વ્યક્તિ માનસિક રીતે ડિસ્ટર્બન્સ હોય કોઈ માનસિક પ્રોબ્લેમ હોય અથવા તો માનસિક રોગોથી પીડાતો તો એ કયા રોગથી પીડાય છે એ જાણવું હોય તો મનોચિકિત્સકો માનસિક રોગના દર્દીઓને ખાસ આ કસોટી આપે છે અને એના ઉપરથી એને કયા પ્રકારનો રોગ થયો છે એ જાણવામાં મદદરૂપ થાય છે અને એને એના માનસિક રોગોના લક્ષણો આ કસોટી ઉપર જાણી શકાય છે ખાસ કરીને આ માનસિક વિકૃતિઓ શોધવા માટે આ ખૂબ જ અસરકારક અને ચોક્કસ માધ્યમ છે કે સાધન છે એમ કહી શકીએ તેમાં એટલે કે આ કસોટીની અંદર 567 પ્રશ્ન યાની કે કથનો હોય છે કથન એટલે પ્રશ્નો કેટલા 567 કથનો હોય છે વ્યક્તિએ આ દરેક પ્રશ્નો કથન એટલે દરેક પ્રશ્નો મેં પોતાના માટે સાચું છે કે ખોટું તે કહેવાનું એટલે કે પોતાને લાગુ પડે છે કે નથી લાગુ જેમ કે અંદર લખ્યું હોય કે તમે સરળતાથી મિત્ર બનાવી શકો છો કહા લખવાનું હોય કના અથવા તો એમ લખ્યું હોય કે તમને ગરોળીનો ડર લાગે છે તમને ઊંચી જગ્યાનો ડર લાગે છે તમે અંધારામાં એકલા રહી શકો છો તમે ઓરડામાં એકલા રહી શકો છો આવા બધા પ્રશ્નો હોય શું તમને માથું દુખે છે તમે વારાઘડીએ બીમાર પડી જાઓ છો આવા કેટલાય બધા અંદર પ્રશ્નો હોય છે એના ટૂંકમાં માનસિક રોગોને લગતા લક્ષણોને લગતા પ્રશ્નો હોય છે એના ઉત્તરો આપવાના હોય છે આવા કેટલા પ્રશ્નો હોય છે તો 567 હોય છે તો કે એટલે કે સાચું કે ખોટું કહેવાનું હોય છે તેના ઉપરથી વિકૃતિના નીચેના પ્રકારો અને લક્ષણો જાણી શકાય છે અંદર ઘણા બધા વિકૃતિઓના પ્રકારો આપેલા છે જ્યાંથી શોધી શકાય છે એમાં પહેલું છે કાલ્પનિક રોગ વિકૃતિ એટલે કે ઘણા લોકો એવા હોય છે કે જેને રોગ થયો નથી હોતો
પણ એમ માનસિક રીતે મગજમાં ઉત્પન્ન કરેલો હોય છે. ઘણા લોકોને તમે જોવો તો કે મારા હાર્ટના ધબકાર બહુ દે, મને આ દુખે છે દુખે, બધા હાર્ટના ડોક્ટર પાસે જાય ને બધા જ કાર્ડિયોગ્રામ કઢાવે, બધા રિપોર્ટો કરાવે, ડોક્ટરને પણ ખબર પડી જાય કે નોર્મલ છે. ડોક્ટર કહે ને કે તમને કંઈ જ નથી થયું, તમે નોર્મલ છો, તો એ સ્વીકારે જ નહીં. તો બધાને કહે કે આ ડોક્ટર ખોટો છે ને આને કંઈ ખબર નહીં, બીજા હાર્ટના ડોક્ટર પાસે જાય. કહેવાય ને એમ કાલ્પનિક રીતે ઉત્પન્ન કરેલું, એટલા માટે એને કાલ્પનિક રોગ વિકૃતિ કે ખીનતા, આ બધું તમે બારમા ધોરણમાં આવશે. આપણે બહુ વિસ્તારથી વાત નથી કરતો, ખાલી નામ બોલી જઉં છું. બારમા ધોરણની અંદર તમારે આનો અભ્યાસ કરવાનો છે, આ બધી અમુક વિકૃતિઓ જે છે તેનું. ખીનતા, ઉન્માદ, સમાજ વિરોધી વ્યક્તિત્વ, પુરુષ તત્વ, શ્રેણીયતા, વ્યામો, બરોબર, આ બધી વિકૃતિ છે. પછી વિકૃત થાક, છિન્ન વ્યક્તિત્વ, ઉન્માદ, સામાજિક હસ્તક્ષેપ વગેરે, આવા બધા વિકૃતિઓ આ કસોટી દ્વારા આપણે જાણી શકીએ છીએ. હવે આ જ કસોટીનું ભારતની અંદર પણ, ભારતીય ભાષાની અંદર પણ રૂપાંતર થયેલું છે. એમાં ખાસ કરીને સૌ પ્રથમ આનું રૂપાંતર કરનાર હતા પ્રોફેસર જગદીશ જોડવાણિયા, બરોબર. આમાંની ચાર તુલાઓનું એમણે ગુજરાતીમાં રૂપાંતર કર્યું હતું. એવી જ રીતે મલિક અને જોશીએ આના જેવી જ જોધપુર વિવિધ લક્ષી વ્યક્તિત્વ સંશોધનિકા રચી હતી. તો અહીં આપણે એક સરસ મજાની મિનેસોટા વિવિધ લક્ષી વ્યક્તિત્વ કસોટીની ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરવાની છે જે આઈ જેમ કે વ્યક્તિત્વ માપન માટે કસોટી બનાવી છે, પ્રશ્નાવલી બનાવી છે, જે બીજી જે છે આઈ જેમની વ્યક્તિત્વ પ્રશ્નાવલી એટલે કે કસોટીની આપણે ચર્ચા કરશું. આઈ જેમ કે જે કસોટીની રચના કરી એ પ્રશ્નાવલી વડે વ્યક્તિત્વના કયા કયા વ્યક્તિત્વનું માપન કયા પ્રકારના, તો આપણે એની વાત કરી. પહેલા છે અંતર્મુખી અને બાહ્યમુખીના પરિમાણ, એટલે કે જે અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવતો હોય અને બાહ્યમુખી વ્યક્તિત્વ ધરાવતો હોય એવા લોકો પણ, એવા લોકોની પણ આ કસોટી દ્વારા આપણને ખબર પડી જાય છે કે આ વ્યક્તિ અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવે છે કે બાહ્યમુખી. પછી બીજું સ્થિર આવેગી અને અસ્થિર વ્યક્તિત્વ પરિમાણ, એટલે ઘણા લોકો શાંત સ્વભાવના હોય, સ્થિર આવેગ હોય, પોતે કહેવાય ને પોતે શાંત સ્વભાવના હોય, સમજુ હોય, દરેક પરિસ્થિતિની અંદર એડજસ્ટમેન્ટ સાધી શકતા, એનાથી ઉલટું ઘણા લોકો એકદમ ઉગ્ર સ્વભાવના હોય, પોતાના આવેગો તરત પ્રગટ કરી દે, ગુસ્સો તરત પ્રગટ કરી દે, બધું એની પણ આપણે આના દ્વારા માપન થઈ શકે છે. અને ત્રીજું જે છે એ મનોવિકૃતિ, એમ પાયાના ત્રણ પરિમાણો નું માપન કર્યું છે, એટલે કે પાયાના ત્રણ એવા લક્ષણો જે છે વ્યક્તિત્વ છે એનું માપન કરેલું છે. એટલે કે આ પરિમાણોમાં 32 વ્યક્તિત્વ ગુણોને આવરી લેવાયા છે. આ કસોટી જે છે ને અંદર એવા એવા પ્રશ્ન મૂકવામાં આવ્યા છે કે એ પ્રશ્ન દ્વારા વ્યક્તિના 32 ગુણ લક્ષણો જે છે એનું માપન કરે છે. 32 ગુણ ઉપરાંત બીજા એવા ગુણ લક્ષણનું પણ માપન કરે જેમ કે વ્યક્તિત્વ ગુણને આવરી લે છે. એ ઉપરાંત અન્ય માટેની લાગણીનો અભાવ, લોકો સાથે આંતરક્રિયા કરવાની અસરકારક રીત અને સામાજિક પરંપરાઓને તજી દેવાના વલણો પણ એમાં સમાવેશ થાય છે. જે વ્યક્તિમાં મનોવિકૃતિના પરિમાણો ઉપર ઊંચા પ્રાપ્તાંક મેળવે છે, એટલે કે આ કસોટીની અંદર જે વ્યક્તિને વધારે ગુણ પ્રાપ્ત થાય, આની અંદર એવું છે કે જેમ વધારે ગુણ પ્રાપ્ત થાય એમ એ માનસિક વિકૃતિ વાળો વ્યક્તિ છે એમ કહી શકાય, અને જેમ ઓછા ગુણ પ્રાપ્ત થાય તો એ મેન્ટલી તંદુરસ્ત વ્યક્તિ છે. ઘણી બધી કસોટી એવું હોય છે ઉલટું હોય છે, કારણ કે એની કી એવી રીતે બનાવેલી હોય છે, એનું મૂલ્યાંકન કરવાની ટેકનિક ઘણી બધી અલગ પ્રકારની હોય છે, કે જેની અંદર તમે જુઓ તો જેમ પ્રાપ્તાંક વધુ આવે એમ એનું વ્યક્તિત્વ સારું હોય છે, જેમ પ્રાપ્તાંક ઓછો આવે તો એનું વ્યક્તિત્વ વિકૃત છે. એટલે કસોટીની રચના કયા નિયમ ઉપર, કયા બેઝ ઉપર કરેલી છે એના ઉપર એનું અર્થઘટન થતું હોય છે. એટલે કે દરેક કસોટીમાં એવું ના હોય કે ઊંચા પ્રાપ્તાંકો આવે એટલે એ માનસિક રીતે વિકૃત છે. અંદર પ્રશ્નનું સ્વરૂપ કેવું છે એના આધારે એની રચના થતી હોય છે અને મૂલ્યાંકન અને ગુણાંકન, અર્થઘટન અને માનાંકો નક્કી થતા હોય છે. એટલે કે જો ઊંચા પ્રાપ્તાંક મેળવે તે દુશ્મનાત ભર્યા, આત્મકેન્દ્રિત અને સમાજ વિરોધી હોવાનું વલણ ધરાવે છે એમ કહી શકે. એટલે કે જેનું અંદર જે પ્રશ્ન પૂછા હોય છે એનો જે પ્રાપ્તાંક ઊંચો આવે
तो एम कही सकते कि ए मानसिक विकृति धरावे छे अने आवा आवा एमनी अंदर लक्षणों हसे बरोबर सिम्टम हसे एम कही सकते। अने हवे छेले आपणे नानी एवी वात करी लईए ए छे व्यक्तित्व घटको संशोधनिका। आ संशोधनिका केटले बनाई छे, केटले 16 घटको शोधिया छे एनी संशोधनिका नी अंदर। एने छे ने 16 एवा घटको एटले गुण लक्षणो शोधिया छे के टूंकमां आपणे एम कहीए के एनी कसोटी द्वारा व्यक्तिना तमे 16 घटको मापी सको छो अने जाणी सको छो। एटले के व्यक्तित्वना वर्तन विशेनी विस्तृत अनुभव आधारित माहिती उपरथी केटले आ संशोधनिका रची छे। तेमणे अनेक व्यक्तिओना विश्लेषणोने अभ्यास पछी एटले मे शुं कर्युं घणा बधा व्यक्तित्वना अभ्यासो कर्या बाद एमे एने लगता प्रश्नो बनावी अने ए प्रश्नोने आधारे एटले के पेला एमे 16 एवा लक्षणो गोती पाड्या अभ्यासो करी पछी आ 16 लक्षणनुं मापन कई रीते थाय कई रीते करी शकाय तो एने लगता एवा विविध प्रश्नो बनाव्या अने प्रश्नो बनावी अने आ प्रश्नने आधारे व्यक्तिमां आ 16 घटको केटला प्रमाणमां छे તે જાણી શકાય એટલા માટે એમે કસોટી બનાવીને આ કસોટી દ્વારા એ આપણા 16 ઘટકોનું માપન થઈ શકે છે। એટલે કે અનેક વ્યક્તિત્વ વિશ્લેષણના અભ્યાસ પછી ઘટક વિશ્લેષણની આંકડાકીય પદ્ધતિ વડે એમે આંકડા શાસ્ત્રનો પણ આની અંદર ખાસ ઉપયોગ કરી અને વ્યક્તિત્વની રચનામાં રહેલા પાયાના 16 ઘટકો જે છે એ શોધ્યા છે। એટલે આમની કસોટીની અંદર ખાસ કરીને આંકડા શાસ્ત્રને વિશેષ મહત્વ આપવામાં આવે છે કારણ કે એની ટેકનિક જ એવી છે। જોકે બધી જ કસોટીમાં આંકડા શાસ્ત્રનો ઉપયોગ થાય જ છે જ્યારે એનો અભ્યાસ થતો હોય એના તારણો તાળવણ, પણ આ કસોટીની અંદર વિશિષ્ટ પ્રકારનો ઉપયોગ થાય છે એને આધારે જ આંકડાકીય ગણતરી કર્યા બાદ એ જે માનાંકો આપણે કે જે આપણે ગુણો પ્રાપ્ત થાય છે એ ગુણોને આંકડાકીય સ્વરૂપમાં કન્વર્ટ કરી અને પછી ગુણો શોધવામાં આવે છે। તો અહીં આપણે 3 એવી કસોટીઓની ચર્ચા કરી આત્મવૃત્તાંત માપની અંદર। હવે પછીની છેલ્લી પદ્ધતિ જે છે એ છે પ્રક્ષેપણ પદ્ધતિ। આપણે એની ચર્ચા નેક્સ્ટ વિડીયોની કરશું। બહુ જ સરસ અને સૌથી વધારે કોઈ ઉપયોગ થતી હોય તો એ પ્રક્ષેપણ કસોટીઓ છે કારણ કે મનોવૈજ્ઞાનિકો બહુ જ લોકપ્રિય હોય છે પ્રક્ષેપણ કસોટીમાં। ખાસ કરીને બે ત્રણ કસોટી એવી છે કે જેનો બહુ જ ઉપયોગ થાય છે એમાં પહેલી છે રોડ સાતના સાઈના ધાબાની કસોટી, બીજી છે TAT કસોટી। આપણે દરેક વિડીયોની અંદર આ કસોટીની એક એક કસોટીની ચર્ચા કરશું બરોબર। તો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વિષય અધિપ્રક્ષેપ કસોટી એટલે એને પ્રક્ષેપણ પણ કસોટી પણ કહેવામાં આવે છે બરોબર। તો આ બધી કસોટી જે છે એ વિશેષ પ્રકારની હોય છે, આપણે એની ચર્ચા નેક્સ્ટ વિડીયોની અંદર કરશું। ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ, અને જે મારા નવા વિડીયો છે ચોક્કસ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરે, બેલનું બટન દબાવે જેથી કરીને એમને મારા વિડીયોની નોટિફિકેશન ઝડપી પ્રાપ્ત થાય। થેન્ક યુ, ગુડ બાય, નેક્સ્ટ વિડીયોની અંદર હવે આપણે મુલાકાત કરશું, બાય।